નજર કરીએ અન્ય સમાચારો પર તો આજે પાલનપુરથી નીકળેલી સદભાવના યાત્રા લક્ષ્મીપુરાથી ઊંઝા પહોંચી ગઈ છે અને આ ઉમા ખોડલની સદભાવના યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા છે. સવારે 8 વાગે શરૂ થયેલી કડવા પાટીદાર સમાજની આ યાત્રા લક્ષ્મીપુરા પાલનપુરથી નીકળી હતી અને યાત્રામાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત એસપી જીના હોદ્દેદારો અને પાટીદાર સામાજિક 6 સંસ્થાઓના આગેવાનો પાસ કન્વીનર પણ જોડાયા છે. તો લાલજી પટેલે સરદાર પટેલની તેમને માલા અર્પણ કરી અને આ રીતે શરૂઆત કરી અને જય સરદારના નારા પણ લગાવ્યા. મોટી સંખ્યામાં પાટીદારોએ આ યાત્રામાં જોડાઈને પોતાની વિરોધ પોતાનો દર્શાવ્યો અને ઊંઝા પહોંચી સરદારની પ્રતિમાને પુષ્પ પણ અર્પણ કર્યા હતા. વધુ વિગત સાથે અમિત રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, જે રીતે આ સદભાવના યાત્રાની શરૂઆત થઈ છે, યાત્રા કેટલે પહોંચી છે અને કેટલા લોકો તેમાં જોડાયેલા છે, શું છે વિગત? જી, ચોક્કસથી આ યાત્રા જે છે એ પાલનપુરથી નીકળી છે અને ઊંઝા પહોંચી ગઈ છે. ઊંઝા સર્કલથી આપ જોશો કે ઊંઝા જે ઉમિયા માતાનો જે મંદિર છે એ ઉમિયા માતાના મંદિર ખાતે જવા માટે પગપાળક આ યાત્રા છે જે એ પ્રસ્થાન કરી રહી છે. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના જે લોકો છે આ યાત્રામાં જોડાયા છે. એ યુવાન હોય કે મહિલા હોય કે બાળકો હોય, એ મોટી સંખ્યામાં છે. સાથોસાથ એક રથ પણ જે છે આપ જોઈ શકો છો, એક રથ જે છે એ અહીંયા રથ પણ રાખવામાં આવ્યું છે. આ રથ જે છે એ રથ માતા ઉમિયા માતાના મંદિર ખાતે પહોંચશે અને ત્યારબાદ ત્યાં એક ફૂલહારનો કાર્યક્રમ, ત્યારબાદ એક આરતીનો કાર્યક્રમ જે છે એ ઊંઝા ઉમિયા માતાના મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. ગરમી ખૂબ છે, વધારે છે, જો કે પાટીદાર સમાજના જે મહિલાઓ હોય, યુવાન હોય, એ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ યાત્રાની અંદર જે લોકો જોડાયા છે તેમને ખૂબ ઉત્સાહ છે આ ગરમીની અંદર પણ. જી જે આભાર આપનો સમગ્ર વિગત માટે. તો આ સાથે સમાચારોમાં હાલ આટલું જ. રજા આપશો. નમસ્કાર.